સુરતના ખજોદામાં બનતા ડાયમંડ બ્રુશમાં શ્રમિકે ગળે ફાંસો ખાઈ લેતા શ્રમિકોને હોબાળો મચાવ્યો સુરતના કચોદ ગામ નજીકના નવનિર્મિત ડાયમંડ બુર્સમાં એક મજૂરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો જેથી સાથી મજૂરોએ કામકાજ છોડીને ભારે હોબાળો મચાવ્યો હતો પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો જોકે એકઠા થયેલા મજૂરના ટોળાએ પોલીસ કાફલાને પણ ઘેરી લીધો અને માનવ સાકર બનાવી રસ્તાઓ બ્લોક કરી દીધા છેલ્લા કેટલાક સમયથી ત્રણથી વધુ મજૂરોએ આપઘાત કરી લીધા હોવાનું અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય વળતર ન મળતું હોવાનું કહી સાથી મજૂરોએ હોબાળો મચાવ્યો હતો સાથી કર્મચારીના મોત બાદ એમ્બ્યુલન્સમાં તોડફોડ કરી હતી સાથે જ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો ન્યાયની માંગ કરી હતી શ્રમિકોએ જણાવ્યું હતું કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે તેની હત્યા કરીને તેને લટકાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા મામલો ગંભીર બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જોઈન્ટ સીપી સુધીના ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા સુરજીત નામના શ્રમિકે જણાવ્યું હતું કે ગઈકાલે મારી સાથે કામ પર આવેલો પરંતુ સતત આજે આવ્યો નહોતો અને પછી મને ખબર પડી કે તેનો મૃતદેહ મળ્યો છે તે તરફ હું જતો હતો ત્યાં જવા ન દીધો અને માર માર્યો સમગ્ર ઘટના પર પડદો પાડવા માટે અમને જણાવવામાં આવ્યું હતું કે ત્યાં કશું જ નથી અને એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈને સમગ્ર મામલો દફે થવાનો હતો એટલે અમે વિરોધ કરી રહ્યા છીએ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અરવિંદ રાઠોડ સુરત